ફેરફાર
અંદર તેની માંગ વધે છે તેથી મૂળ વસ્તુની માંગ ઘટે છે એટલે ખાંડ અને ગોળ હોય તો ખાંડ મોંઘી બને અને ગોળ સસ્તો બને તો લોકો ખાંડની માંગ ઘટાડી દે અને ગોળની માંગ વધારે દે એટલે તેથી ખાંડની માંગનું સંકોચન થાય અને ગોળની માંગનું વિસ્તરણ થાય છે જે સ્પષ્ટ કરે છે કે અવેજી વસ્તુની કિંમત મૂળ વસ્તુની માંગને અસર કરે છે પૂરક વસ્તુ એટલે જે તે વસ્તુનો ઉપયોગ કરવા માટે જરૂરી એવી બીજી વસ્તુ એ કોઈ કોઈ વસ્તુનો આપણે ઉપયોગ કરવો હોય તેના માટે બીજી વસ્તુનો ભી ઉપયોગ કરવો જરૂરી લેવું જ પડે જેમ કે સિમ્પલી એક વસ્તુ લીધી એની સાથે આપણે એક બીજી વસ્તુ લેવી જ પડે સિમ્પલી ગાડી લીધી તો પેટ્રોલ શું છે ફરજિયાત પુરાવવું પડે ને ભાઈ તો જેમ કે મોબાઈલ લીધું તો સિમ કાર્ડ પછી સિમ કાર્ડ લીધો તો રિચાર્જ સિમ્પલ સમજ પડી ઓકે દાખલા તરીકે એસી અને વીજળી હવે આપણે એસી લાવીએ તો ઘરમાં વીજળી જ નહીં હોય તો એસી હું કામ એટલે વીજળી બી જોઈએ એના માટે પછી ભવિષ્યની કિંમતો અંગેની અટકળો વ્યક્તિની ભવિષ્યમાં વસ્તુની કિંમત અંગેની અટકળો વર્તમાન સમયની વસ્તુની માંગમાં મોટો ફેરફાર લાવે છે એટલે ભવિષ્યની એટલે પેટ્રોલ ભવિષ્યમાં મોંઘું બનવાનું હોય તો આપણે અત્યારથી એનું સ્ટોરેજ કરવા માટે કે ભરાવી લઈએ ગાડીમાં સિમ્પલી એમ ખબર પડે કે બે દિવસ પહેલા બે દિવસ પછી હવે પેટ્રોલ વધી જવાના છે પેટ્રોલના ભાવ વધી જવાના છે તો શું કરે બધા પેટ્રોલ પંપ પહોંચી જાય ને પુરાવી લઈ બીજું કે ઘરમાં મમ્મીને એમ ખબર પડ્યું હોય કે એક મહિના પછી તેલનો ડબ્બો 3000 જવાનું છે તો મમ્મી શું કરે મસ્ત દુકાને જાય ને તેલનો ડબ્બો ઉચકી આવે સમજ પડે છે ક્લિયર અપ્રિશિએટ કરી દો ભાઈ ધ્વનિને